હેલો ફ્રેન્ડ્સ, સીડી એજ્યુકેશનની અંદર ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 8 રાશિઓની તુલનાની સમજૂતી સહિત આપણે આજ સીડી એજ્યુકેશનની અંદર મેળવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ અભ્યાસક્રમ. તો તેમાં જોઈએ ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવર્તન, ટકાવારીમાં વધારો કે ઘટાડો શોધવો, વળતર શોધવું, ટકાવારીમાં અંદાજો, વેચાણ અને ખરીદી સંબંધિત કિંમત એટલે કે નફો અને ખોટ, તેની અંદરના પોઈન્ટ, મૂળ કિંમત અને વેચાણ કિંમત શોધવી. બીજો છે નફો અને ખોટ ટકામાં શોધવી. જીએસટી, જીએસટી મીન્સ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આપણે જે ભરીએ છીએ તે. પછી આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની તારવણી. ત્યાર પછી છે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર, ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની ઉપયોગિતા. આ બધું છે એ આપણા અભ્યાસક્રમની અંદર આવેલું છે. ત્યાર પછી જોઈએ આપણે સ્વાધ્યાય 8.1 જોઈએ. તેમાં દાખલો પેલો, નીચે આપેલા સંખ્યાઓનો ગુણોત્તર શોધો. એક, સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે, તો આ બંનેનો આપણે શું ગોતવાનો છે, ગુણોત્તર ગોતવાનો છે. તો આપણે જોઈએ સાયકલની ઝડપ બરાબર 15 કિલોમીટર પ્રતિ કલાક, સ્કૂટરની ઝડપ બરાબર 30 કિલોમીટર પ્રતિ કલાક, ગુણોત્તર બરાબર 15 કિલોમીટર પ્રતિ કલાકના છેદમાં 30 કિલોમીટર છેદમાં 30 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે ભાગ પાડીએ 15 × 1 15 અને 15 × 2 30, એટલે બે સરખા છે, 15 × 15 અંશ અને છેદ સરખા હોવાથી એના છેદ ઉડશે. ત્યાર પછી આપણે જવાબ મળશે 1/2 અને ગુણોત્તર આપણે મળ્યો 1:2. ત્યાર પછીનો જોઈએ બી, 5 મીટર અને 10 કિલોમીટર. તો બંનેને સરખા કરવા માટે આપણે શું કરશું, તો કે 5 મીટર છે એને કિલોમીટરમાં તો આપણે ફેરવી ન શકીએ, તો આપણે કરશું 10 કિલોમીટરને મીટરમાં ફેરવીએ. તો 1 કિલોમીટર બરાબર કેટલા, તો કે 1000 મીટર થાય. તેથી 10 કિલોમીટર બરાબર 10 × 1000 મીટર, એટલે 10 કિલોમીટર બરાબર આપણે મળશે 10000 મીટર. આપણે અહીંયા સાઈડમાં ગુણાકાર છે એ પણ જોઈએ, 1000 × 10, તો આપણે શું કરશું, તો કે એકમ અને દશક અહીંયા છેદમાં આપેલા છે, તો અહીંયા એકમ અને દશકને શૂન્ય મૂકશું. પછી 1 × 0 ગુણાકાર કરી તો 0, 1 × 0 ગુણાકાર કરી તો 0, 1 × 0 ગુણાકાર કરી તો 0, 1 × 1 1. 0 × ગમે તે સંખ્યાનો ગુણાકાર કરો તો એનો જવાબ 0 જ આવે, તેથી આપણે શું મળ્યું, જવાબ 10000. ગુણોત્તર બરાબર 5 મીટર છેદમાં 10000 મીટર. તો 5 × 1 5, 5 × 2000 એટલે કેટલા થશે, 10000 થશે, એટલે અંશ અને છેદ સરખા હોવાથી અંશ અને છેદ ઉડ્યા. 1/2 બરાબર 1:2000, એટલે કે 5 મીટરમાં 1 આવશે અને 10 કિલોમીટરમાં 2000. 50 પૈસા અને 5 રૂપિયા બંનેને સરખા કરવા માટે 1 રૂપિયા બરાબર 100 પૈસા આપણે શું કરશું, તો કે રૂપિયાને પૈસામાં ફેરવશું. 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા બરાબર કેટલા થાય, તો કે 5 × 100 ગુણશું તો કેટલા આવશે, 500 પૈસા આવશે. અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર પણ આપેલો છે. ગુણોત્તર બરાબર 50/500 પૈસા બરાબર શું આવશે, તો કે અંશમાં પણ 1 શૂન્ય છે અને છેદમાં પણ 1 શૂન્ય છે, સરખા હોવાથી આપણે છેદ ઉડાડશું. ત્યાર પછી આવશે 5/50 બરાબર 5 × 5 5 × 10, એટલે 50 થશે, અંશ અને છેદ સરખો હોવાથી છેદ ઉડ્યા. 1/10 બરાબર આપણે જેમ કેટલા મળ્યા, 1:10. ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલા ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો. નોંધ ખાસ યાદ રાખજો કે ટકાવારી મેળવવા ગુણોત્તરને 100 વડે ગુણવા પડે. આપણે ગમે તે વસ્તુની ટકાવારી મેળવીએ છીએ તો આપણે તેને 100 વડે ગુણવા પડે છે. તો આપણે અહીંયા જોઈએ કે 3:4 આપણે
પેલો પ્રશ્ન આપ્યો છે તો કે ટકાવારીમાં ફેરવવા માટે 3/4 × 100 ટકા, કારણ કે આ 100 શેના માટે લેગા તો કે એની ટકાવારી મેળવવા માટે. આપણે અહીંયા ભાગ પડ્યા 3/4 × 25/400 થાય છે, એટલે 4 અને 4 અંશ અને છેદમાં સરખા હોવાથી ઉડી ગયા, છેદ ઉડાડ્યા, એટલા માટે આપણે શું આપ્યું તો કે નીચે વધ્યું 3 × 25 તો કે 25 × 75 થશે, એટલે આપણે જવાબ શું મળ્યો 75%. ત્યાર પછી બીજો જોઈએ આપણે 2/3 તો કે ટકાવારીમાં ફેરવતા 2/3 × 100 બરાબર 100 નો 2 વડે ગુણાકાર કરતા આપણે 200 મળે છે, છેદમાં 3 બરાબર આપણે કેટલા તો કે અહીંયા ભાગાકાર કરશું 200 ને 3 સાથે તો અહીંયા મળે છે 66.6%. તો કે અહીંયા 66.6% પણ આપણો જવાબ સાચો છે, અથવા તો આપણે અહીંયા 66.2/3 લઈએ તો પણ આપણો જવાબ સાચો છે. ત્યાર પછીનો જોઈએ ત્રીજો દાખલો. 25 વિદ્યાર્થીઓમાંથી 72 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા ટકા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી. ગણિતમાં રસ લેનાર વિદ્યાર્થી બરાબર 72%. કુલ સંખ્યા કેટલી છે તો કે 25 વિદ્યાર્થી છે. ગણિતમાં રસ ન લેતા હોય તેવા વિદ્યાર્થીઓ તો 100 માંથી આપણે 72% બાદ કરી તો 28% વધે છે. તેથી ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 25 × 28/100, કારણ કે 28% છે શું છે તો કે 28% છે રસ નથી લેતા, તો અહીંયા 28%ની જગ્યાએ આપણે શું કર્યું 28/100 તો આવશે શું આવશે તો કે 25 × 4 એટલે 25 25 અંશને છેદમાં સરખા થશે, એટલે આપણે છેદ ઉડાડશું બરાબર 28/4 તો આપણે એનો ભાગ પાડીએ 7/4 28 અને 4 છેદમાં 4 છે એ અંશ અને છેદ સરખા હોવાથી અહીંયા આપણે જવાબ શું મળશે 7. આમ 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. ત્યાર પછીનો જોઈએ ચોથો દાખલો. 1 ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી, જો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે. ટીમે જીતેલી મેચ બરાબર 10, ધારો કે આ ફૂટબોલ ટીમે કુલ એક્સ મેચો રમી છે, તેથી એક્સના 40% બરાબર 10, કારણ કે એને 10 મેચ રમી છે એટલા માટે. તો હવે ટકાને છે આપણે શેમાં ફેરવશું તો કે ટકાને છે આપણે પૈસામાં ફેરવવા હોય અથવા તો કુલમાં ફેરવવા હોય તો છેદમાં શું લખશું 100, તો કે એક્સના 40/100 બરાબર 10, તેથી એક્સ બરાબર 10 × તો કે આપણે જમણી બાજુ લઈ જઈશું તો કે છેદ છે એ અંશમાં આવશે અને અંશ છે એ છેદમાં આવશે, એટલે આપણે શું કર્યું 100/40 તો 10 નો આપણે 100 વડે ગુણાકાર કરશું તો કેટલા આવશે 1000 આવશે, છેદમાં 40 એટલે અંશ અને છેદ સરખા હોવાથી આપણે છેદ ઉડાડ્યા, તેથી એક્સ બરાબર 25 × 4 એટલે કે 25/4 100 છેદમાં 4 એટલે અંશ અને છેદમાં 4 સરખા હોવાથી છેદ ઉડાડશું, તેથી આપણે એક્સ બરાબર મળશે 25. પાંચમો દાખલો જોઈએ. જો ચમચી ચમેલી પાસે તેની રકમના 75% વપરાયા પછી રૂપિયા 600 બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે. ધારો કે ચમેલી પાસે કુલ રકમ નથી, એટલે આપણે શું કરશું ધારશું, એટલે કે ધારો કે ચમેલી પાસે કુલ રકમ એક્સ છે, ખર્ચ કરેલ રકમની ટકાવારી બરાબર 75%, તેથી બાકી વધેલી રકમની ટકાવારી બરાબર 100 માંથી 75% આપણે શું કરશું તો કે બાદ કરશું, એટલે 25% વધશે. તો બાકી વધેલી રકમ રૂપિયા 600 છે જે કુલ રકમના 25% છે, એની પાસે બાકી વધેલી કેટલી રકમ છે તો કે 600 છે, તો એની આપણે ટકાવારીમાં કેટલી ટકા થઈ તો કે એ 25% થાય, તો આપણે શું કરશું તો કે ટકાવારીમાંથી પૈસા કુલ રકમ મેળવવાની છે,
તેથી x ના 25% બરાબર 600. તેથી x ગુણ્યા એટલે કે x ના 25 આપણે ટકાવારી કાઢશું તો શું થશે, નીચે છેદમાં 100 આવશે. એ જ રીતે 25 ના છેદમાં 100 બરાબર 600. તેથી x બરાબર 600 ગુણ્યા 100 છેદમાં 25. તો આપણે 100 ના ભાગ પડ્યા, 25 4 100 એટલે 25 ઉડી ગયા અને 4 વધ્યા. તેથી x બરાબર 600 ગુણ્યા 4. તેથી x બરાબર 2400. 6 4 24 એટલે આપણે શું જવાબ મળ્યો, 2400. શરૂઆતમાં ચમેલી પાસે 2400 રૂપિયા હતા, જ્યારે તેની બાકી વધેલી રકમ કેટલી હતી, 6000. ત્યાર પછીનો છઠ્ઠો દાખલો, એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60 વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી અન્ય રમતો ગમે છે. જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમતમાં કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે? ક્રિકેટની રમત પસંદ કરનાર વ્યક્તિઓ બરાબર 60%, ફૂટબોલની રમત પસંદ કરનાર વ્યક્તિઓ 30%, બીજી રમતો બરાબર 100 - 60+30% પર્સન્ટેજ એટલે કે 100%માંથી આપણે શું મેળવવાનું છે, અન્ય રમતો રમતા હોય તેનું. આ 60+30 એટલા માટે એવા કે 60% છે એ ક્રિકેટ રમવાવાળા છે અને 30% છે એ ફૂટબોલ રમવાવાળા છે. એટલે 100માંથી આપણે 90 બાદ કરશું એટલે શું મળશે, તો કે 10% એવા છે જે બીજી રમતો રમે છે. તો કુલ વ્યક્તિની સંખ્યા 50 લાખ છે, જેને આપણે અંકમાં ફેરવી છે. 50 લાખની અંદર 6 મીંડા આવશે. તેથી ક્રિકેટની રમત રમનાર વ્યક્તિઓ 50 લાખના 60%. તો 50 લાખ ગુણ્યા 60%ને આપણે કાઢશું તો 60 ના છેદમાં 100. તો એક અંશમાં અને છેદમાં 0 છે, ઉડાડશું એટલે ઉડી ગયા. ને આપણે શું વહેતા, તો કે 6 × 5 = 30 એટલે આપણી પાસે કેટલા, તો કે 30 લાખ વ્યક્તિઓ એવા છે કે ક્રિકેટ રમવામાં રસ ધરાવે છે. ફૂટબોલની રમત રમનાર વ્યક્તિઓ 50 લાખના 30% એટલે કે 50 લાખ × 30 ના છેદમાં 100. તેથી આપણે શું કરશું, અંશ અને છેદમાં 0 ઉડાડશું અને 3 ને 5 આરે ગુણાકાર એટલે 15 થયા. એટલે આપણે કુલ કેટલા મળ્યા, 15 લાખ વ્યક્તિઓ છે જે ફૂટબોલની અંદર રમનાર વ્યક્તિઓ છે. અન્ય રમતો રમનાર વ્યક્તિઓ, તો 50 લાખના 10% કરીએ તો કેટલા આવશે, 50 લાખના 10% કર્યા તો આપણે મળ્યા 5 લાખ વ્યક્તિઓ એવા છે જે બીજી રમતો રમે છે. આ રીતે ક્રિકેટ રમનાર વ્યક્તિ બરાબર 30 લાખ, ફૂટબોલની રમત રમનાર વ્યક્તિ 15 લાખ, અન્ય રમત રમનાર વ્યક્તિ 5 લાખ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી સીડી એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, અમારા આ વિડીયોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.